નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિડીયોના માધ્યમથી સરસ રીતે ઘરે બેસી અને અભ્યાસ કરી રહ્યા છો. તો આપણે ધોરણ 11 એકાઉન્ટમાં 9મું પ્રકરણ ખાતા વહી અને ખતવણી એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તો છેલ્લે તમે વિડીયો દ્વારા જે આપણો આગળ જે ભાગ હતો, આજે આપણે ભાગ 8 ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. તો ભાગ 7ની અંદર આપણે તમારું જે પાઠ્યપુસ્તક છે અને એમાં જે સ્વાધ્યાય છે એમાં આપણે 5મો જે દાખલો છે તો એને આપણે સમજ્યા હતા. તો હવે આપણે આગળ 6ઠો જે દાખલો છે એમાં 5મા દાખલાની જેમ આપણે આમ નોટ લખી અને ખાતા કેવી રીતે બને એ પ્રમાણે આપણે સમજીશું. તો તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં રકમ જે આપેલી છે 6ઠા દાખલાની એ તમે મારી સાથે જોઈ શકો છો અને આ વિડીયો દ્વારા તમે સમજી અને પછી તમારી જે બાકી બુક છે એમાં તમારે 6ઠો દાખલો જે છે એ આપણે ગણીએ એ પ્રમાણે તમારે સમજી અને ગણવાનું છે. તો તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં જુઓ પેજ નંબર 244 ઉપર 6ઠો દાખલો આપેલો છે. તો એમાં આપણને જે વ્યવહારો આપેલા છે તો એ પ્રમાણે આપણને કીધું છે કે નીચે આપેલા વ્યવહારોની 50 સ્ટોર્સના ચોપડામાં આમનોત તૈયાર કરીને ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી અને ખતવણી કરો. તો આપણે 5મો દાખલો ગણ્યો હતો એ જ પ્રમાણે આપણે આમનોત લખવા માટે આપણે ખાના જે દોરવાના હોય એ આપણે દોર્યા છે અને આમનોટ લખ્યા પછી આપણે ખાતા જે બનાવીશું આમનોટ સાથે સંકળાયેલા જે ખાતાઓ હોય એના માટે અમુક ખાતા જે છે એ અહીંયા મેં દોરેલા છે. તો આપણે જે એપ્રિલ 2016ના વ્યવહારો આપણને આપેલા છે તો એમાં પ્રથમ જે 4 વ્યવહારો છે એની આપણે આમનોટ સમજી અને ખાતા બનાવીશું. એના પછીના જે વ્યવહારો છે 4 વ્યવહાર એ તમારે હોમવર્કમાં પછી તમારે આમ નોટ લખી અને એમાં જે કંઈ ખાતા આવતા હોય એ બનાવવાના છે. જેમ આપણે 5મો દાખલો તમે એ રીતે ગણ્યો હતો આપણે એમ આમાં ગણીશું. તો આપણે 6ઠા દાખલામાં જુઓ એપ્રિલ 2016ના વ્યવહારો આપણને આપેલા છે. તો આમનોદની અંદર આપણે તારીખનું જે ખાનું છે ત્યાં સૌથી પહેલું આપણે એપ્રિલ 2016 લખી દઈએ. અને એમાં આપણે પહેલી તારીખ જે પહેલી તારીખ છે એમાં આપણને વ્યવહાર આપેલો છે કે રૂપિયા 40,000 રોકડા અને 20,000 ફર્નિચર ધંધામાં લાવ્યા એટલે માલિક લાવ્યો. તો એની આમનોંધ આપણે ધંધાનો જે માલિક છે એ પોતાની અંગત મિલકતમાંથી એ રોકડા પૈસા લાવ્યો, ફર્નિચર લાવ્યો અને એણે ધંધો શરૂ કર્યો. તો હવે ધંધામાં આપણે એની જે બે અસર થાય એ પ્રમાણે આપણે પહેલાં એની આમનોંધ લખીશું. ધંધામાં રોકડ આવી એટલે રોકડ ખાતું ઉધાર થાય, ફર્નિચર આવ્યું એટલે ફર્નિચરનું ખાતું પણ ઉધાર થાય એટલે અહીંયા બે ખાતા ઉધાર થશે અને મૂડી ખાતું શું થશે, જમા. માલિક આપનાર છે એટલે એનું મૂડી ખાતું જમા થાય. તો એ રીતે આપણે પહેલી આમનોટ લખીશું કે ધંધામાં આપણે રોકડ આવી એટલે જો રોકડ ખાતે ઉધાર આપણે 40,000 રૂપિયા. પછી આપણે ધંધામાં ફર્નિચર આવ્યું તો ફર્નિચર ખાતે ઉધાર થશે 20,000 રૂપિયા.
तो बन्ने धंधा में आवे छे एटले बन्ने मिलकत छे एटले एनु खातू उधार थयु अने आपनार कोण छे मालिक तो एनु मूड़ी खातू जमा थाय एटले के धंधानो मालिक कुल 60,000 रुपया मूड़ी लाव्यो एम कहेवाय तो ए आपणे मूड़ी खातू जमा करी ए आपणे मूड़ी खाते 60,000 रुपया मूड़ी खाते जमा थशे तो आ रीते आपणे पहेलो व्यवहार छे एनी आमुक लखी अत्यारे आपणे बाबाजी बहु जरूरी नथी એટલે આપણે બાબાજી લખવાની જરૂર નથી બાબાજી આપણે લખતા નથી બાબાજીને એ તો આપણને ખબર જ છે પછી આપણે બીજો વ્યવહાર લીધો તો બીજા વ્યવહારમાં આપણને કીધું છે રૂપિયા 36,000 નો માલ આપણે 10% વેપારી વટાવે ડબલ સ્ટોર્સ એને વેચ્યું માલ આપણે વેચ્યું અને સામે ડબલ સ્ટોર્સ છે એણે આપણને 15,000 રૂપિયા રોકડા ચૂકવ્યા એટલે અંશતઃ વ્યવહાર છે મિશ્ર વ્યવહાર છે તો એણે 15,000 આપણને રોકડા ચૂકવે તો બાકીના એણે બાકી રાખ્યા કે ભાઈ હવે અહીંયા આપણે વેપારી વટાવ આપેલું છે તો આપણે આમનોમાં વેપારી વટાવ તો આપણે જાણીએ છીએ કે એની ચોપડામાં નોંધ થાય નહીં એટલે એ આપણે બાદ કરી નાખવાનું તો 36,000 છે એના 10% આપણે વેપારી વટાવ છે એને આપણે બાદ કરી નાખીએ તો 36,000માંથી એના 10% એટલે 3,600 રૂપિયા થાય એ આપણે બાદ કરી નાખીએ એટલે 36,000 માઇનસ 3,600 તો કુલ 32,400 રૂપિયા રકમ થઈ હવે એમાંથી 15,000 એણે આપણને રોકડા ચૂકવ્યા છે તો મતલબ કે બાકીના જે છે એ આપણે બાકી રહે એટલે આ વ્યવહાર આપણે કેવો છે મિશ્ર વ્યવહાર છે રોકડ પણ છે અને ઉધાર પણ છે એટલે ધવલ સ્ટોર્સને આપણે માલ વેચ્યો ધવલ સ્ટોર્સ સેલ લેનાર છે એટલે એનું ખાતું ઉધાર થાય જે ઉધાર વ્યવહાર છે એ પ્રમાણે અને એણે જે રોકડા ચૂકવ્યા આપણને તો રોકડ આપી એટલે જે એણે રોકડા ચૂકવ્યા છે આપણે રોકડ ખાતે ઉધાર કરવાનું અને બાકીના જે છે એ એના ખાતે ઉધાર થશે કારણ કે એટલો વ્યવહાર ઉધાર છે તો જે 32,400 છે કુલ રકમ એમાંથી આપણે 15,000 બાદ કરીએ તો બાકીના આપણે 17,400 રૂપિયા જે છે એ આપણે ડબલ સ્ટોક્સ ખાતે ઉધાર થશે કારણ કે એણે આપણને 15,000 ચૂકવ્યા છે તો 15,000 એણે ચૂકવ્યા એ આપણે રોકડ ખાતે ઉધાર કરી 15,000 એણે આપણને રોકડા ચૂકવે અને બાકીના આપણે એના ખાતે ઉધાર થશે ડબલ સ્ટોક્સ ખાતે ઉધાર એટલે બાકીના આપણે 17,400 રૂપિયા જે છે એ આપણે એની પાસે માગીએ કારણ કે એ એણે ચૂકવ્યા નથી એટલો ઉધાર વ્યવહાર છે અને આપણે એને માલ વેચ્યું એટલે માલ જાય વેચાણનું ખાતું શું થશે જમા જે કુલ રકમ છે તે આપણે વેચાણ ખાતે જમા થશે આપણે 32,400 રૂપિયા જમા થાય તો આ રીતે બીજો વ્યવહાર છે એની આપણે આમ નોટ લખી પછી આપણે ત્રીજો વ્યવહાર લઈએ એમાં આપણને કીધું છે કે રૂપિયા 18,000 આપણે બેંકમાં ભર્યા એટલે સાદી આમ નોટ થશે બેંક ખાતે ઉધાર અને રોકડ જાય એટલે રોકડ ખાતું જમા થાય બેંક લેનાર છે એટલે ત્રીજી આમ નોટ આપણે એ થશે કે બેંક ખાતે ઉધાર આપણે રોકડ ખાતે જમા એટલે બેંકની અંદર આપણે 18,000 રૂપિયા ભર્યા 18,000 રૂપિયા આપણે બેંકમાં ભર્યા એટલે એની સાદી આમનોદ આપણે લખી પછી આપણે છેલ્લો ચોથો વ્યવહાર લઈએ એમાં આપણને કીધું છે કે ધારા સ્ટોક્સ પાસેથી આપણે 20,000 નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો 12% વેપારી વટાવે એટલે એ તો બાદ જ થઈ ગયા માલ આપણે ખરીદ્યો છે અને સામે આપણે 8,000 રૂપિયાનો ચેક આપ્યો એટલે કે આપણે ખાલી 8,000 ચૂકવ્યા તો બાકીના આપણે બાકી રાખ્યા એ રીતે અંશતઃ વ્યવહાર થઈ ગયો એટલે આપણે 20,000 રૂપિયાનો માલ છે 12% વેપારી વટાવ તો 20,000 છે એના 12% એટલે 2,400 રૂપિયા થાય 20,000 ગુણ્યા 12 ભાગ્યા આપણે 100 કરી એટલે
એટલે એના ટકા આવી જાય. તો 20000 ના બાર ટકા આપણે 2400 રૂપિયા થાય, તો એ 2400 રૂપિયા આપણે બાદ કરી એ તો ચોપડે નો થશે નહીં. એટલે જુઓ 20000 છે, 20000 આપણે જે રકમ છે એમાંથી આપણે 2400 રૂપિયા બાદ કરવાના છે, માઇનસ 2400 તો 17600 રૂપિયા કુલ રકમ થાય. 17600 રૂપિયાનો આપણે માલ ખરીદ્યો એમ કહેવાય, એટલે ખરીદ ખાતું એટલું ઉધાર થાય. પણ હવે આપણે 8000 રૂપિયા ચૂકવ્યા છે એટલે એ આપણે બેંક દ્વારા ચૂકવ્યા, ચેક આપ્યો એટલે બેંક ખાતું જમા થાય અને બાકીના આપણે બાકી રાખ્યા એ આપણું દેવું કહેવાય. એટલે 17600 છે એમાંથી આપણે 8000 બાદ કરીએ, એ પ્રમાણે બાકીના જે પૈસા છે એ આપણે જે માલ આપણે ખરીદ્યો છે ધવલ અને ધારા સ્ટોર્સ એના ખાતે જમા થશે. એટલે આપણે ખરીદ ખાતું ઉધાર કરીએ એની આમ બધા આપણે લખી, એટલે ખરીદ ખાતું ઉધાર થાય. એ ખરીદ ખાતે ઉધાર કુલ રકમ આપણે 17600 ખરીદ ખાતે ઉધાર. હવે એમાંથી આપણે ચૂકવ્યા કેટલા, 8000 ચૂકવ્યા એનો ચેક આપ્યો એટલે એમાં આપણે બેંક ખાતે જમા થાય. બાકીની રકમ આપણે રહી 9600 રૂપિયા, એ આપણે ચૂકવવાના બાકી કે ધારા ટ્રેડર્સ પાસેથી આપણે માલ ખરીદ્યો એને આપણે ચૂકવવાનો, તો એનું ખાતું આપણે જમા કરીએ. કારણ કે એ આપણે આપવાના છે એટલે ધારા ટ્રેડર્સ ખાતે જમા આપણે 9600 રૂપિયા, તો આપણે માલ ખરીદ્યો એની આપણે આ રીતે આમોટ થઈ. તો પ્રથમ 4 વ્યવહાર આપણે લીધા એની આપણે આમોટ લખી. તમારી બાકી બુકમાં તમે આ દાખલો કરો ત્યારે તમારે પહેલાં જે સૂચના આપી છે એ લખી દેવાની, પછી પહેલાં 4 વ્યવહાર લખી દેવાનો, પછી એની આમનોદ આ રીતે લખવાની, અને પછી આમનોદ આપણે લખી એ પ્રમાણે હવે આપણે એમાં ખાતા બનાવવાના છે આમનોદ પ્રમાણે. તો હવે ખાતા આપણે જે છે એ આપણે જોઈ લેવાના કે હવે આમ આમનોદમાં આપણે કયા કયા ખાતા છે. તો પહેલું આપણે ઉપકર ખાતું છે, પછી ફર્નિચર ખાતું, પછી મૂડી ખાતું, ત્રણ ખાતા છે પહેલી આમનોદ પ્રમાણે. પછી બીજી આમનોદમાં આપણે રોકડ ખાતું પાછું રિપીટ થાય એટલે એ તો આપણે ફરી બનાવવાનું ના થાય, બરાબર. આપણે આગળ 5મા દાખલામાં મેં તમને બતાવ્યું કે એકવાર આપણે એક ખાતું બનાવ્યું એમાં જેની નોંધ થશે એટલે પછી આપણે બે ખાતા નવા આવ્યા, ડબલ સ્ટોર્સનું ખાતું અને વેચાણ ખાતું, એટલે 3 ને 2 5 ખાતા થયા. પછી આપણે ત્રીજી આમનોદમાં બેંક ખાતું આપણે નવું આપ્યું છે તો એ આપણે ખાતું બનાવવા, તો એ 6 ખાતું. અને છેલ્લી આપણે આમનો જે છે 4થી આપણે કરી એમાં ખરીદ ખાતું નવું છે એટલે એ ખાતું પણ આપણે બનાવવાનું. હા, પછી બેંક ખાતું તો આપણે આવી ગયું અને ધારા ટેડર્સનું ખાતું, તો આવી રીતે આપણે 7 કે 8 ખાતા બનાવવાના છે એ આપણે ખ્યાલ રાખવાનો. તો હવે એ રીતે આપણે એની જે ખાતા વહી છે એ આપણે આમનો પરથી તૈયાર કરી. તો તમારે પછી આપણે લખવાનું કે કેસરી પંજાબ સ્ટોર્સ છે એની ખાતા વહી, એમાં સૌથી પહેલું ખાતું આપણે રોકડ ખાતું બનાવ્યું છે. ખાતાનો નમૂનો તો હવે આપણને ખબર છે કે ભાઈ બરાબર ઉધાર જમા પ્રમાણે તારીખ વિગત નોંધપાના નંબર અને રકમ બંને બાજુ ખાતામાં, ખાતું આપણે 2 ભાગમાં હોય, ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા, એ રીતે અમુક ખાતા આપણે બનાવેલા છે, બરાબર. આ અમુક ખાતા આપણે બનાવ્યા છે તો જે ખાતું આપણે આવે એ પ્રમાણે આપણે ખાતાનું નામ જે છે એ લખતા જઈશું અને ખતવણી કરીશું. હા, તો હવે આપણે ખતવણી કરીએ એમાં પહેલી આમનોદ આપણે શું છે કે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા, એટલે કુલ 3 ખાતા થયા. એટલે એ 3 ખાતા પહેલાં આપણે બનાવી દેવાના. પહેલું આપણે રોકડ ખાતું, પછી આપણે ફર્નિચર ખાતું અને પછી આપણે મૂડી ખાતું. તો જે પહેલા 3 ખાતા છે એ આપણે બનાવ્યું, હવે એની ખતવણી કરી.
હવે આમમાં તમે ધ્યાન રાખજો, આપણે અહીંયા સંયુક્ત આમમાં છે તો સૌથી પહેલું આપણે જુઓ ધંધામાં જે રોકડ આવી એટલે કે રોકડ ખાતે ઉધાર આપણે કેટલા છે રકમ એની સામે 40,000 રૂપિયા છે તો એ પ્રમાણે આપણે રોકડ ખાતામાં ખતવણી કરવાની રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતું ઉધાર થાય છે એટલે ઉધાર બાજુ આપણે ખતવણી કરવી અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું છે મૂડી ખાતું જમા થાય છે એ ખાતું લખવાનું અને એની સામે જે રકમ એ લખવાનું બરાબર તો આપણે પહેલી તારીખ અને અહીંયા ઉલટું ખાતું લખીએ કે મૂડી ખાતે ધંધામાં રોકડ આપણે આવી કેટલી 40,000 રૂપિયા રોકડ આવ્યું એટલે જે રોકડ આવી એ પ્રમાણે આપણે ખાતું ઉધાર કર્યું પછી આપણે ફર્નિચર ખાતે ઉધાર તો જેમ આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ ખતવણી કરી એમ આપણે ફર્નિચરના ખાતામાં કરવાની પણ એમાં આપણે રકમ શું છે જુદી છે ફર્નિચર આપણે આવ્યું કેટલું 20,000 તો આપણે રકમ 20,000 લખવાની અને વિગતમાં તો આપણે ઉલટું ખાતું લખવાનું છે એટલે કે મૂડી ખાતું છે એ લખાશે એટલે ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ પહેલી તારીખ વિગતમાં આપણે લખવાનું મૂડી ખાતે 20,000 રૂપિયા એટલે ફર્નિચરના ખાતામાં ખતવણી થઈ એટલે જે રોકડ ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર આપણે ખતવણી કરી હવે શું થયું કે મૂડી ખાતે જમા તો હવે મૂડી ખાતે જમા આપણે કુલ 60,000 રૂપિયા જમા કર્યા છે પણ ઉધારમાં આપણે બે ખાતા છે સંયુક્ત ખાતા છે તો મૂડી ખાતે આપણે જમા કરી તો વિગતમાં આપણે શું લખવાનું બંને ખાતા લખવા બરાબર કુલ રકમ 60,000 છે તો આપણે બંને ખાતા લખી તો જે રકમ થાય એટલે મૂડી ખાતાની જમા બાજુ આપણે ખતવણી કરીએ જો ત્રીજું આપણે મૂડી ખાતું બનાવ્યું છે તો એની જમા બાજુ આપણે ખતવણી કરીએ એટલે પહેલી તારીખ વિગતમાં આપણે બંને ખાતા લખવાના જુઓ રોકડ ખાતે 40,000 અને ફર્નિચર ખાતે આપણે 20,000 તો આ રીતે જ્યારે આપણે સંયુક્ત આમનોત હોય ત્યારે ખતવણીમાં આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જે સંયુક્ત અસર થતી હોય એ પ્રમાણે આપણે સંયુક્ત જે ખાતા હોય એ બંને ખાતા આપણે લખવા પડે બે હોય ત્રણ હોય જે કંઈ હોય તો મૂડી ખાતે જમા આપણે બંને ખાતા થશે એટલે કુલ 60,000 રૂપિયા મૂડી ખાતે જમા થાય એ રીતે બરાબર તો પહેલી જે આપણે સંયુક્ત આમનોત હતી એની ખતવણી કરી હવે આપણે બીજી આમનોત જોઈએ તો બીજી આમનોત પણ આપણે સંયુક્ત આમનોત જ છે કે રોકડ ખાતે ઉધાર ડબલ સ્ટોર્સ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા એટલે એમાં આપણે બે ખાતા નવા આવે છે રોકડ ખાતું તો આપણે બનાવેલું છે તો બીજા બે ખાતા આપણે નવા આવે ડબલ સ્ટોર્સ અને વેચાણનું ખાતું તો એ બંને ખાતા આપણે નવા બનાવી ડબલ સ્ટોર્સનું ખાતું અને વેચાણનું ખાતું એ ખાતા આપણે બંને નવા એનું નામ લખી દેવું બાકીની વિગતો આપણે પહેલાં લખી જ નાખી છે તારીખ વિગત એ બધું તો આ બે ખાતા એમાં નવા છે તો એ બનાવ્યા હવે એની ખતવણી કરી તો પહેલાં આપણે રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતે ઉધાર કેટલા છે 15,000 આપણે 1,00,000 રોકડા મળ્યા તો એ રોકડ ખાતામાં એની ખતવણી થશે બીજી તારીખ છે અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખાશે જે ખાતું આપણે જમા થાય છે વેચાણનું ખાતું એ આપણે વિગતમાં આવશે એટલે એ રીતે જુઓ બીજી વિગતમાં આપણે લખીએ વેચાણ ખાતે એટલે 15,000 રૂપિયા આપણે રોકડા આવે એટલે રોકડ ખાતામાં એની ખતવણી થઈ રોકડ ખાતે ઉધાર પછી આપણને ડબલ સ્ટોર્સ ખાતે ઉધાર તો ડબલ સ્ટોર્સનું આપણે જે નવું ખાતું બનાવ્યું એના ખાતામાં ઉધાર બાજુ આપણે ખતવણી કરવાની અને એની રકમ કેટલી છે 17,400 એ રકમ આપણે એમાં ઉધાર કરીશું એટલે જુઓ ડબલ સ્ટોર્સ ખાતે ઉધાર બીજી તારીખ અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું છે જે જમા થાય છે એ એટલે કે વેચાણ ખાતું એટલે વેચાણ ખાતે આપણે રકમ કેટલી આવશે 17,400 જે રકમ છે એની એ જ આવે જે ખાતાની સામે રકમ છે એટલે ડબલ સ્ટોર્સ ખાતે ઉધાર તો એની આપણે ખતવણી કરી હવે આપણે વેચાણ ખાતે જમા
એટલે જે મમળા આપણે મૂડી ખાતું જમા કર્યું એમ હવે વેચાણ ખાતે જમા, એટલે ઉધારમાં આપણે બંને ખાતા છે તો બંને ખાતા લખવાના, તો એની કુલ રકમ થઈ જાય. એટલે વેચાણ ખાતે આપણે 32,400 રૂપિયા જમા બતાવે છે આપણી અસર. તો હવે જે વેચાણ ખાતું આપણે બનાવ્યું એની જમા બાજુ આપણે ખતમ નહીં કરવાની અને બંને ખાતા આપણે લખવા પડશે. તો બીજી તારીખ એમાં આપણે લખીએ રોકડ ખાતે અને ડબલ સોર્સ ખાતે બંને ખાતા આપણે આવે. તો રોકડ ખાતે આપણે 15,000 રૂપિયા છે અને ડબલ સોર્સ ખાતે આપણે 17,400 રૂપિયા છે. તો એ બંનેની ખતમણી એમાં થઈ. એટલે જુઓ જ્યારે સંયુક્તામાં હોય તો એ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું છે ખતમણી કરવામાં, કે જે ખાતું આપણે જે બરાબર ઉધાર કે જમામાં સંયુક્ત અસર આવતી હોય તો જે તે ખાતામાં જ્યારે આપણે નોંધ કરી ત્યારે ઉલટું જે ખાતામાં આપણે વિગતમાં ઉલટું ખાતું લખીએ છીએ બંને ખાતા એમાં આપણે લખવા પડે, તો જ એમાં જે રકમ હોય એ જમા કે ઉધાર થાય. બરાબર. તો બીજી આમનોટ છે એની આપણે ખતમણી કરી. પછી આપણે ત્રીજી આમનોટ, ત્રીજી તો આપણે સાદી આમનોટ છે કે બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. તો એમાં આપણે બેંક ખાતું ખાલી નવું છે, રોકડ ખાતું તો આપણે બનાવેલું છે એટલે નવું આપણે બેંક ખાતું બનાવ્યું. જો બેંક ખાતું એ આપણે નવું બનાવ્યું, રોકડ ખાતું આપણે બનાવેલું છે એમાં ખતમણી કરીશું. તો બેંક ખાતું આપણે નવું બનાવ્યું. હવે આમનોટ આપણી શું છે, બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. તો બેંક ખાતાની ઉધાર બાજુ પહેલાં આપણે ખતમણી કરીશું. ત્રીજી તારીખ છે અને રકમ આપણે કેટલી છે, 18,000 રૂપિયા અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું. એટલે જો બેંક ખાતું ત્રીજી તારીખ, વિગતમાં આપણે ઉલટું ખાતું લખીએ રોકડ ખાતું 18,000 રૂપિયા. એટલે 18,000 રૂપિયા આપણે બેંકમાં ભર્યા તો બેંકમાં આપણે સિલક વધી, બેંક ખાતું આપણે ઉધાર કર્યું એ લેનાર છે અને રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા થાય છે. એટલે આપણે રોકડ ખાતાની જમા બાજુ આપણે ખતમણી કરવાનું અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખાશે બેંક ખાતે. બેંક ખાતે 18,000 રૂપિયા. તો 18,000 રૂપિયા આપણે જમા થાય. તો આ રીતે આપણે સાદી આમનોટની ખતમણી તો આગળ પણ શીખ્યા જ છીએ, એ રીતે આપણે બંને ખાતામાં ખતમણી કરી બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. હવે આપણે ચોથી આમનોટ, હવે ચોથી આમનોટ આપણી પાછી સંયુક્ત આમનોટ છે, એમાં ખરીદીનું ખાતું ઉધાર થાય છે, બેંકનું ખાતું જમા થાય છે અને ધારા ટ્રેડર્સનું ખાતું જમા થાય છે. તો એમાં કુલ 3 ખાતા છે, એમાં એક ખાતું આપણે બેંક ખાતું બનાવ્યું એટલે જે નવા 2 ખાતા છે એ આપણે બનાવવાના, ખરીદ ખાતું અને ધારા ટ્રેડર્સનું ખાતું. તો એ બંને ખાતા આપણે નવા બનાવી, જો ખરીદ ખાતું અને ધારા ટ્રેડર્સનું ખાતું એ બંને ખાતા આપણે નવા બનાવ્યું. એટલે એ રીતે આપણે બંને ખાતા નવા બની ગયા. હવે એમાં આપણે ખતમ નહીં કરી તો આપણી જે આમનો છે જો ખરીદ ખાતે ઉધાર કુલ આપણે 17,600 રૂપિયા છે પણ જમાની અંદર આપણે 2 ખાતા છે તો બંને ખાતા આપણે નોંધવા પડશે તો એની કુલ રકમ થાય. તો સંયુક્ત આમનોટ પ્રમાણે આપણે ખરીદ ખાતે ઉધાર એટલે ખરીદ ખાતામાં ઉધાર બાજુ એની ખતમણી થશે, ખરીદ ખાતામાં ઉધાર બાજુ ખતમણી થાય અને બંને ખાતા આપણે લખીશું. એટલે ચોથી તારીખ વિગતમાં આપણે લખવાનું બેંક ખાતે અને ધારા ટ્રેડર્સ ખાતે બંને ખાતા આપણે ખરીદ ખાતે ઉધાર કરીએ એટલે કે 8,000 બેંકની રકમ અને 9,600 રૂપિયા જે આપણે બાકી રહ્યા ધારા ટ્રેડર્સ ખાતે, એટલે કુલ 17,600 રૂપિયાનો આપણે માલ ખરીદી એ ઉધાર થાય. આપણે ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય એની ઉધાર બાકી હોય, એટલે આ ખાતું જો આપણે બંધ કરીએ એની ઉધાર બાકી આવે. હમણાં આપણે ખાતા બંધ કરતા નથી, એ આપણે આગળ શીખીશું ખાતું બંધ કરવું. બરાબર. અત્યારે આપણે ખાલી ખતમણી શીખી રહ્યા છીએ. તો આપણે ખરીદ ખાતામાં ખતમણી કરી,
સંયુક્ત અસર હતી એ પ્રમાણે હવે જે ખાતા જમા થાય છે એની આપણે ખતવણી કરી તો પહેલા આપણે બેંક ખાતું જમા થાય 8000 એટલે બેંક ખાતાની જમા બાજુ ખતવણી થાય અને વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું ખરીદ ખાતે એટલે આપણે બેંક ખાતામાં જમા બાજુ બેંક ખાતું છે એમાં ચોથી તારીખ વિગતમાં આપણે ઉલટું ખાતું લખી ખરીદ ખાતે અને રકમ છે એની ટૂ 8000 જે ખાતું આપણે જે ખાતામાં ખતવણી કરી એની સામે જે રકમ હોય એ પ્રમાણે આપણે ખતવણી કરવાની બેંકની સામે આપણે 8000 રૂપિયા હતા એટલે એ રકમ લખી હવે ધારા ટ્રેડર્સ ખાતે આપણે જમા તો એની રકમ કેટલી છે 9600 અને વિગતમાં આપણે ઊંડું ખાતું લખવાનું ધારા ટ્રેડર્સના ખાતામાં એનું ખાતું જમા થાય છે એટલે આપણે જમા બાજુ ખતવણી કરી જુઓ ધારા ટ્રેડર્સ ખાતું આપણે છેલ્લું જે બનાવ્યું એની જમા બાજુ ચોથી તારીખ વિગતમાં આપણે ઊંડું ખાતું લખવાનું કે ખરી ખાતે અને એની જે રકમ છે તો આ રીતે આપણે જે ચાર અમોડ લખી પહેલાં ચાર વ્યવહારો હતા એની આપણે ચાર અમોડ લખી અને અમોડ પ્રમાણે જે ખાતા આપણે ઉધાર જમા થાય છે એમાં કુલ જે ખાતા સંકળાયેલા હતા એ બધા ખાતા આપણે બનાવ્યા રોકડ ખાતું બધા ખાતા આપણે બનાવ્યા ફર્નિચર ખાતું મૂડી ખાતું બધા ખાતા એટલે અમોડ પ્રમાણે આપણે જે ખાતું ઉધાર થતું હોય જે ખાતું જમા થતું હોય એ પ્રમાણે જુદા જુદા ખાતાઓ આપણે બનાવવા પડે અને એ ખાતામાં આપણે નોંધ કરી ખાતું ઉધાર થતું હોય તો એની ઉધાર બાજુ આપણે નોંધ કરી એને ઉધારવું કહેવાય અને જમા બાજુ આપણે નોંધ કરી એને જમા કરવું કહેવાય અને ખાતાની ઉધાર અને જમા બંને બાજુએ આપણે નોંધ કરી એને ખતવણી કહેવાય આ બધા શબ્દો આપણે થિયરીમાં લખ્યા છે તો આજે આપણે છઠ્ઠો દાખલો જે છે એક એનો નમૂનો લઈ અને આપણે એ દાખલો ગણ્યો છઠ્ઠો દાખલો એમાં પહેલાં જે ચાર વ્યવહાર છે તો એની આપણે આમોદ લખી અને એમાં જે કંઈ ખાતા આવતા હતા એ આપણે બનાવી અને એમાં ખતવણી કેવી રીતે થાય એ આપણે સમજીએ તો હવે તમારે હોમવર્કમાં જે આગળના જે ચાર વ્યવહારો છે એ દાખલાની અંદર જે 5મો 7મો 8મો અને 9મો તો એ ચાર વ્યવહારો તમારે લખી બરાબર આની નીચે પહેલાં તમારે આ દાખલો આ રીતે ગણી નાખવાનો આજે સમજીને જે મેં તમને સમજાવ્યું છે પછી હોમવર્કની અંદર તમારે આગળના જે ચાર વ્યવહારો છે એ પહેલાં લખી નાખવાના પછી એની આમોદ લખવાની આમોદ બરાબર અને પછી એમાં જે કંઈ ખાતા તમને લાગે એ તમારે ખાતા જે છે એ બનાવવાના જે કંઈ ઓફિસ ખર્ચ ખાતું હોય ઉપાડ ખાતું છે પછી જયેશભાઈનું ખાતું વ્યક્તિ ખાતું હોય ખાતું બનાવવાનું છે ખાતાનું નામ ભલે ગમે તે હોય આમાંય આપણે વ્યક્તિ ખાતા તો આવ્યા છે ધારા ટ્રેડર્સ ને બધા તો એ રીતે આગળના જે ચાર વ્યવહારો છે એની આમનોટ લખી અને એના ખાતા તમે બનાવજો પરીક્ષામાં આપણે એ રીતે દાખલો પૂછાશે તમને બહુ વ્યવહારો આપવામાં આવશે બરાબર ને તો જે ચાર વ્યવહારો તમે લખી અને હોમવર્કમાં તમારે એટલે ભૂલ્યા વગર ચોક્કસ જે હોમવર્ક છે એ તમારે કરવાનું છે એટલે જે આપણે દાખલા નંબર 6 છે એમાં આપણે 5મો પછી 7મો 8મો અને 9મો આ જે ચાર વ્યવહાર છે એની તમારે વ્યવહાર લખી એની આમનોટ લખી અને જે કંઈ ખાતા એમાં આવતા હોય એ બનાવી અને એમાં તમારે ખતવણી જે છે એ તમારે ઉધાર કે જમા ખાતું જે કંઈ ઉધાર જમા થતું હોય તો એ પ્રમાણે ખતવણી કરી અને એ દાખલો તમે ગણજો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે છઠ્ઠો જે દાખલો છે એની આમનોટ કેવી રીતે લખાય આમનોટ તો આપણે જો કે આગળ શીખ્યા જ હતા એટલે કે આમનોટ ઉપરથી ખાતા કેવી રીતે બની એ આપણે એમાં શીખ્યા તો જે હોમવર્ક તમને આપવામાં આવ્યું છે એ ચોક્કસ અવશ્ય કરજો અને નિયમિત રીતે તમે અભ્યાસ જે છે એ કરતા રહેજો વિડીયો જોતા રહેજો કારણ કે આપણે એકાઉન્ટમાં આમનોટ લખવી ખાતા બનાવવા આ
આ એકાઉન્ટના મુખ્ય આધારો છે કે જેથી કરીને 12મા ધોરણમાં તમારે એકાઉન્ટમાં તમને મુશ્કેલી ના પડે. કારણ કે એકાઉન્ટના બધા મુખ્ય આપણે આધારો જ કહેવાય. પહેલાં કોઈ પણ વ્યવહાર હોય તો એની આમ નોંધ થાય, એની ઉપરથી ખાતું બની, પછી ખાતું બંધ થાય, એ બધું આપણે આગળ આવવાનું જ છે. તો ચોક્કસ નિયમિત રીતે વિડીયો જોતા રહેજો, જે કંઈ તમને સમજાવવામાં આવે એ પ્રમાણે તમારી પાકી બુકમાં તમારે કામ કરવાનું છે અને હોમવર્ક ચોક્કસ કરજો. તો આજે આપણે છૂટા પડીએ છીએ, ફરી આપણે મળી ત્યારે એના પછીનો જે દાખલો આપણે છે 7મો, પેટાનો તો ઉપરથી ખતમ નહીં કરવો, તો એ હું તમને કેવી રીતે શું કરવું એ સમજાવીશ. એટલે ચોક્કસ અને ચોક્કસ વિડીયો જે છે એ જોતા રહેજો અને તમારું આરોગ્ય સાચવી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો. તો આજે આપણે છૂટા પડીએ છીએ. અસ્તુ, આભાર અને ધન્યવાદ.